नमस्कार, आप जो रहा छो वीटीवी न्यूज। हूँ छू अपनी साथे भाविका। वडोदरा में वैक्सीनेशन माटे तंत्र द्वारा तड़ामार तैयारी करवामां आवी रही छे। जिला पंचायत में रजा दिवसे पण तालीम रखाई, तो वैक्सीन आपवानी काळजी राखवाने लईने तालीम अपाई रही छे। जिला आरोग्य अधिकारी तालीम लई रहा छे। तालीम लीधेला अधिकारी तालुकाना कर्मीओ ने तालीम आपशे। कोरोना वैक्सीनेशन नो सर्वे 50% पूर्ण थयो छे। टूंक समय में नागरिकों की याद तैयार थी जैसे। तो रजा दिवसे तालीम अपाई रही है। कोरोना वैक्सीन माटे वडोदरा तंत्र द्वारा तड़ामार तैयारी करवामां आवी छे। जिला पंचायत में वैक्सीन आपवानी अने काळजी राखवाने लईने तालीम अपाई रही छे। जिला आरोग्य अधिकारी तालीम लई रहा छे। त्यारबाद तालीम लीधेला अधिकारी ते तालुकाना कर्मीओ छे तेमने तालीम आपशे। जो कि कोरोना वेक्सिनेशन नो जे सर्वे छे 50% पूर्ण थयो छे अने टूंक ज समय में नागरिकों की याद पण तैयार थई जशे। तैयारी छे त्यारे तमाम जिल्लाओमां तमाम गामडा सुधी अत्यारे जेने कोरोना वेक्सिन आपवानी छे एवा लोकोनो सर्वेनी कामगीरी शुरू करवामां आवी छे। वडोदरा जिल्लानी वात करीए तो 50% सर्वेनी कामगीरी पूर्ण थई छे। बीजो तबक्को एवो छे के अधिकारीओने कोरोना वेक्सिन माटेनी तालीम आपवामां आवी रही छे। वडोदरा जिल्ला पंचायतनो कोन्फरन्स हॉल छे, आजे रजानो दिवस छे, तेम छतां आजे तालीमनुं आयोजन करवामां आव्युं छे। जे आरोग्यना उच्च अधिकारीओ छे एमने अत्यारे वीडियो कॉन्फरन्सना माध्यमथी तालीम आपवामां आवी रही छे। तमाम अधिकारीओ छे कोरोना वेक्सिन माटेनी तालीम लई रह्या छे। जिल्लाना छेल्ला गामडा सुधी आ तालीम लई अने जे कोरोना वेक्सिन आपवानी छे एनी प्रक्रिया हाथ धराय एना माटेनी आ तालीम अत्यारे चाली रही छे। जिल्ला आरोग्य अधिकारी साहेब अपनी साथे जोड़ाय छे। साहेब शुं कहो छो, केवा प्रकारनी तालीम छे? कारण के एक बाजु सर्वे चाली रह्यो छे, बीजी तरफ कोरोना वेक्सिन माटेनी तालीम पण चाली रही छे। बिल्कुल अपनी वात बराबर छे, कारण के दरेक वस्तुनी तैयारी करवी जरूरी छे। एक बाजु आपणे सर्वे करीने डेटाबेस तैयार करवो भी एटलो ज जरूरी छे के जेमां कया लोकोने आपणे आपवानुं छे वेक्सिन, 50 वर्षथी ऊपर अने 50થી નીચે કોમોર્બિડ કન્ડિશન, એનો સર્વેની તૈયારી ચાલે, એનો ડેટાબેઝ બની રહ્યો છે। સાથે સાથે પેરેલલ, કારણ કે જે આખી મેડિકલ સાયન્સની અને વેક્સિનેશનના જે રૂલ્સ છે, આઈસીએમઆર, ડબલ્યુએચઓ, યુનિસેફની જે ગાઇડલાઇન છે ઇમ્યુનાઇઝેશનની, એ આખું ઇમ્યુનાઇઝેશનની ગાઇડલાઇન પ્રમાણે કઈ રીતે આપણે એને વેક્સિન આપશું, વેક્સિન સાઇટ કયા પ્રકારની રહેશે, પછી વેક્સિનની અંદર આપણે જયારે જે સાઇટ નક્કી કરીએ ત્યાં કેટલી પ્રકારના રૂમો અવેલેબલ હશે, સપોઝ કે પહેલો વેઇટિંગ રૂમ રહેશે, પછી બીજો વેક્સિનેશનનો રૂમ રહેશે, પછી ત્રીજો ઓબ્ઝર્વેશનનો રૂમ રહેશે, આ ત્રણેય રૂમો રહેશે, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું અમે પાલન કરવાનું રહેશે, ત્યાં સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે, એટલે કેટલા કર્મચારીઓ એક સાઇટ ઉપર રહેશે, પછી કોણ વેક્સિનેશન આપશે, પછી કયા પ્રકારનું જે વેક્સિનેશન આવશે એના ઉપરથી ડિટેલ તાલીમો થશે। પણ અત્યારે ઓરિયન્ટેશન માટે રાજ્ય સરકારશ્રીએ અત્યારે 2 દિવસ માટે શનિ રવિમાં આયોજન કર્યું છે કે જે જિલ્લાના અધિકારીઓ જિલ્લા કક્ષાએથી બેસી અને તાલીમનું ઓરિયન્ટેશન રહે, એટલે અગાઉથી જ આ બધી આગોતરી તૈયારીઓ ચાલી રહી છે કે વેક્સિન જ્યારે બી ઉપલબ્ધ થશે ત્યારે આપણે તાલીમમાં સમય બહુ વધારે આપણો સમય એમાં વેડફાય નહીં, એટલા માટે અગાઉથી જ આગોતરું આયોજન સરકારશ્રીએ કરેલું છે। તાલીમ કયા અધિકારીઓ લઈ રહ્યા છે અને આપણો સર્વે કેટલે પહોંચ્યો છે જિલ્લાનો, ખાસ કરીને વાત કરીએ તો કેટલે આ કામગીરી પહોંચી? લગભગ 2 દિવસમાં અમારે 50%થી વધારે સર્વે થઈ ચૂક્યો છે। એ સર્વેની વાત કરીએ અને તાલીમની વાત કરીએ તો જેમાં તાલીમમાં જરૂરિયાત પડે એવા ડિસ્ટ્રિક્ટ ફાર્માસિસ્ટ હોય છે, વીએમસીના અધિકારી કર્મચારીઓ, જે આરસીએચઓ હોય છે, ડીઆઈઓ હોય છે, ઇમ્યુનાઇઝેશન ઓફિસર, સાથે સાથે ડિસ્ટ્રિક્ટ તાલીમના ટીમની આખી જે ટીમ હોય છે, જે તાલીમ આપનાર ટીમ, એના અધિકારીઓ છે, એટલે તમામ જરૂરિયાતવાળા બધા જ અધિકારીઓને અત્યારે ઓરિયન્ટેશન તાલીમનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે। આતા ડીએચઓ ઉદય તિલાવટ સાહેબ કહી રહ્યા છે કે આજે તાલીમ છે, ખાસ કરીને કોરોના વેક્સિન જયારે આપવાની થશે ત્યારે કયા પ્રકારનું આયોજન કરવાનું છે? સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, જેને રસી આપવામાં આવશે એને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવાનું છે, તમામ બાબતની ઝીણવટભરી તાલીમ છે અત્યારે અહીં આપવામાં આવી રહી છે। આરોગ્ય સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ છે અત્યારે તાલીમ લઈ રહ્યા છે, 2 દિવસ આ તાલીમ ચાલવાની છે અને રાજ્ય સરકાર દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે કોરોના વેક્સિન માટે જે નામોની યાદી તૈયાર કરવાની છે એ પણ થઈ રહી છે, સાથે જ કોરોના વેક્સિનેશન કેવી રીતે કરવાનું છે એની તાલીમની પણ અત્યારે કામગીરી ચાલી રહી છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।